રાજકોટ જિલ્લાના ઉપલેટા ભારતનો સામ્યવાદી માર્ક્સવાદી પક્ષ ઉપલેટા દ્વારા મંદીનું આર્થિક સંકટ અને પ્રજાની બેહાલી વિરુદ્ધમાં ધરણા દેખાવ કાર્યક્રમ યોજ્યો ઉપલેટા ખાતે બાવલા ચોક ખાતે ભારત દો સામ્યવાદી માર્ક્સવાદી પક્ષ ઉપલેટા દ્વારા મંદીનું આર્થિક સંકટ અને પ્રજાની બેહાલી વિરુદ્ધમાં ધરણા દેખાવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં રોજગારી વધારવા માટે સાર્વજનિક ક્ષેત્રમાં મૂડી રોકાણ વધારવામાં આવે બેરોજગારી યુવાનોને બેરોજગારી ભથ્થું અપાય મેનિયમ વતન માસિક એકવીસ રૂપિયા આપવામાં આવે મેનિયમ દૈનિક વેતન રૂપિયા સાતસો આપવામાં આવે સાર્વજનિક ક્ષેત્રનું ખાનગીકરણ બંધ કરો સંરક્ષણ અને કોલસામાં સો વિદેશી બંધ આવે એવી અનેક માંગણીઓ લઈને ઉપલેટામાં ધરણા દેખાવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં બહુડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સ્ટોરીબાઈ અરસીબાઈ આહિર ઉપલેટા

આ નિષ્ફળતાની સામે ડાબેરી પક્ષોએ દેશભરમાં લોકજાગૃતિનું એક અભિયાન કરેલ છે મોદી સરકારે અત્યારે હાલમાં રેલવે બીએસએનએલ એલઆઈસી તમામ ક્ષેત્રને ખાનગીકરણ ઉપર લાવી આ સેવાઓ જૂટવી લેવામાં આવેલ છે નાના અને મધ્યમ વર્ગને આ સેવાઓમાં ઘણો લાભ મળતો હતો તે સમાપ્ત થઈ જવામાં આવશે આ આંદોલનથી લોકજાગૃતિનું એક અભિયાન છે એના અભિયાનના ભાગરૂપે ઉપલેટા બાપુના બાવલા ચોકમાં આજે સવારે દસથી બાર ધરણાનું આયોજન કરવામાં આવેલ છે આ ધરણામાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી મોદી સરકારની નિષ્ફળતાનો વિરોધ દર્શાવેલ છે આગામી દિવસોમાં પણ જો મોદી સરકાર આ વિશે કોઈ ધ્યાન નહીં આપે તો બાર્સવાદી સામ્યા પક્ષ વધુ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી રહી છે ગુજરાત સરકાર દ્વારા બિન સચિવાલય ક્લાર્કની ભરતી રદ કરી દેતા લાખો વિદ્યાર્થીઓના ભાવિ અંધકારમય બન્યા છે બાયડ ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દેખાવ યોજી બાયડ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું આ કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા એમ આઈ સીસીના મહામંત્રી મધુસૂદન મિસ્ત્રી સહિત જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની તમામ ભરતીમાં મોટા મોટા કોમ્બાડો થયા છે એ જ રીતે બિન સચિવાલય ક્લાર્કની ભરતીમાં પણ ભાજપ સરકારે કોમ્બાટ કર્યા છે અને કેટલાય યુવાનોની જિંદગી સાથે ચેડા કર્યાનું અમિત ચાવડાએ જણાવ્યું હતું સ્ટોરી બાય નીતિન સોલંકી અરવલી હાલમાં જે રીતે સરકારે બિન સચિવાલય ક્લાર્કની અને અન્ય જગ્યાઓ માટેની એક વર્ષ પહેલા જાહેરાત આપી લાયકાત નક્કી કરી વરસ પહેલાં લોકોએ અરજી કરી આવેદન આપ્યું અને આખું વર્ષ એની તૈયારી કર્યા પછી જ્યારે પરીક્ષાની તારીખો નજીક આવી ગઈ હોય એવા દિવસોમાં રાતોરાત મુખ્યમંત્રીને શું સ્વપ્ન આવ્યું કે શું તકલીફ પડી કે જેના કારણે પરીક્ષા બંધ રાખીને અત્યારે લાયકાત બદલવાની વાત ચાલી રહી ત્યારે કોંગ્રેસ ગુજરાતના યુવાનોની પડખે છે એમના ન્યાય અધિકારની લડત કોંગ્રેસ લડશે